હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો ફરીવાર એક નવા વિડીયો સાથે આપણે જોડાઈ રહ્યા છીએ, બરાબર. અત્યારે ઘમાસાણ યુદ્ધ હાલી રહ્યું છે યુક્રેન અને રશિયાનું. તો એવું જ યુદ્ધ અત્યારે બાળકો અને 51ના પેપરનું 28 તારીખે સોમવારે થવાનું છે. તો એ સોલ્યુશન માટે છોકરાઓ જે જબરદસ્ત પેપર લખે એના માટેનો સૌથી ઇઝીમાં ઇઝી ટોપિક એટલે કે એકાઉન્ટ સાથે આપણે જોડાઈ રહ્યા છીએ. અને વિભાગ એફની આપણે વાત કરીએ તો વિભાગ એફની અંદર જે ટોટલ 2 દાખલા પૂછાય છે એમાં બંને દાખલાનો ગુણભાર છે 11-11માં. રેડી? તો 11માંથી મેક્સિમમ આપણે કેવી રીતના માર્ક કવર કરી શકીએ એની આપણે આજ વાત કરવાની છે. તો વિભાગ એફનો આપણે પ્રથમ દાખલો ગણીએ તો એ તો આપણને નથી ખબર, પણ કેવો દાખલો પૂછાશે, બરાબર, અથવા તો કયો દાખલો પૂછાશે એ આપણે કહી શકીએ નહીં. પણ એમાંથી કેવું લખવું, પરફેક્ટ બધી વસ્તુ કેવી આવે એ વસ્તુ આપણે આજે આ વિડીયોમાં જોવાની છે. તો એમાં આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ, બરાબર. બુકની અંદર આપણને ખબર છે કે પહેલું ઉદાહરણ સરસ મજાનું બીજા ચેપ્ટરની અંદર આપ્યું છે. તો એ જ ઉદાહરણ છે આપણે ડાયરેક્ટ આમાં મૂકીએ કે જેને લક્ષી વિદ્યાર્થીઓ છે એના વિશેના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરી શકે. તો સૌ પ્રથમવાર આ દાખલાની શરૂઆત કરીએ તો એમાં પહેલાં શું કરવાનું, તો સૌ પ્રથમવાર તમારે શું કરી લેવાના છે, હવાલા ટીક કરી લેવાના છે. રેડી? તો આ દાખલા મુજબ ક્યાં ક્યાં હવાલા છે આપણે જોઈએ. તો સૌ પ્રથમવાર ત્રીજા નંબરનો હવાલો છે યંત્ર, પછી છે કે ફર્નિચર, પછી કે દેવાદારો, પછી તો કે પગાર અને ભાડું. આ જે હવાલા છે એને પેન્સિલથી તમારે શું કરી લેવાના છે, ટીક કરી લેવાના છે. હવે પેન્સિલથી ટીક કરવાથી ફાયદો શું થાય, તો તમે જે હવાલા ટીક કરી રહ્યા છે એની રકમ ક્યાં મૂકવાની હોય, અંદર. બાકી બધી રકમ ક્યાં મૂકવાની હોય, બારે. તો સૌ પ્રથમવાર આપણે ઉધાર બાકી જે આપી છે એ જે જૂનું પાક મુસરવાયું આપ્યું છે એ આપણે ટોટલ 5 ખાનામાં એસ્ટાબ્લિશ કરવાનું છે. રેડી? તો સૌ પ્રથમવાર ઉધાર બાકી જે છે એ બધી ક્યાં આવશે, ઉધારમાં. જમા બાકી છે એ બધી ક્યાં આવશે, જમામાં. એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ રહે નહીં. તો આલો સૌ પ્રથમવાર જો સૌ પ્રથમવાર તમને ઉધાર બાકીની અંદર ઉપાડ આપેલો છે. તો આપણને બધાને ખબર છે ઉપાડ કરીએ તો સૌ પ્રથમવાર તમને ઉધાર બાજુ ઉપાડ આપેલો છે. તો બધાને ખબર છે ઉપાડ કોણ કરે, જીવંત વ્યક્તિ. જીવંત વ્યક્તિ એટલે અહીંયા કોણ, પાર્ટનર્સ. પાર્ટનર્સ એટલે કોણ, તો કે રામ અને શ્યામ. ઉપાડ એટલે લે, તો લેનાર ખાતે શું હોય, ઉધાર. તો હાલો જોવો જોઈએ કે રામ અને શ્યામનો ઉપાડ કેટલો આપ્યો છે, લખાવો ભાગીદારના મૂડી ખાતામાં. ઉધાર બાજુ આપણે લખશું શું, તો કે ઉપાડ. રેડી? ઉધાર આપ્યું છે એટલે બધું શું આવશે, ઉધાર આવશે. તો રામના ખાનામાં કેટલા છે, 18,000. પછી 16,000. કાંઈ કરવાનું છે જ નહીં ભાઈ, જે રકમ આપણને આપેલી છે બેઠે બેઠી ખાના મૂકવાની છે, બીજી કોઈ વસ્તુ નવી કરવાની છે જ નહીં. હાલો સૌ પ્રથમવાર. પછી બીજું શું આપેલું છે, દેવાદારો. દેવાદારો એટલે શું, તો કે ઉધાર ગ્રાહકો. દેવાદારો બધાને ખબર છે, શરૂઆતનો શ્લોક અને એક આખરનો શ્લોક. શરૂઆતનો એટલે તારીખ તમને આપેલી છે 1-4, તો એ પ્રથમ દિવસ કહેવાય. પ્રથમ દિવસ એટલે શરૂઆતનો. 31-3 કીધું હોત તો શું હોત, આખર શ્લોક હોત. તો શરૂઆતનો શ્લોક જો મેં લખેલું છે ક્યાં, વેપાર ખાતાની ઉધાર બાજુ. કેટલો છે, કયો જોઈન, શરૂઆતનો શ્લોક 25,000. હાલો પછી શું આપેલું છે, વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ આપેલું છે ને, વેચાણ માલ પરત. તો વેચાણ માલ પરત તમને જો આપેલું છે, કેટલું છે વેચાણ પરત, હાલો પછી રોકડ સિલક. તો રોકડ સિલક એ પણ કંપનીની મિલકત કહેવાય, મિલકત એટલે મિલકત લેણા. ડાયરેક્ટ બારે કેટલી છે રોકડ સિલક, 10,000. હાલો પછી ખરીદી. તો એ પણ મેન્શન કરેલી છે, ઉધાર કાજુ બરોબર ખરીદી. પછી આપેલ વટાવ, તમે વટાવ આપ્યો છે એટલે તમારા માટે શું કહેવાય, ખર્ચો. અને ખર્ચો હંમેશા શું હોય, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રેડી? તો આપેલ વટાવ કેટલો છે, હાલો પછી કાલખાત. તમને શું આપેલી છે, કાચા સરવૈયાની. કાલખાત કાચા સરવૈયાની આપેલી છે, કા કેટલો, 500. હાલો પછી ગાલખાદ આપેલી છે, ગાલખાદ કેવી છે, કાચા સરવૈયાની. તો ગાલખાદ એ પણ કંપની માટે શું કહેવાય, ખર્ચો. ખર્ચો ઉધાર, ગાલખાદ કાચો કેટલી છે, 400. તો આપણે એના અંદર લખશું કેમ કે હવાલાની બધી આમાં એડ ને માઇનસ કરવાની હોય. હાલો પછી શું આપેલું છે, યંત્રો. યંત્ર કંપનીની મિલકત કહેવાય, મિલકત એટલે મિલકત લેણા. રેડી? હવાલો છે તેથી રકમ ક્યાં આવશે, અંદર. કેટલી, 18
250. હાલો નેક્સ્ટ, યંત્ર પર ઘસારો જે ઉધાર બાજુ તમને આપેલો છે એટલે યંત્રમાં શું થાય? પ્લસ થાય. રેડી? કેટલો છે? 17 50, એટલે ટોટલ યંત્રની રકમ કેટલી થઈ છે? 20,000 થઈ ને. હાલો એના પછી ફર્નિચર, એ પણ કંપનીની મિલકત છે તો એમાં હવાલો છે ને, તો રકમ ક્યાં લખશું? અંદર. હવાલો છે એટલે રકમ અંદર આવશે, જો હવાલો ન હોય તો બહાર. હાલો ફર્નિચરની રકમ કેટલી છે? 8,000. હાલો એના પછી પરચુરણ ખર્ચા, ખર્ચા હંમેશા ઉધાર હોય, આવક હંમેશા જમા હોય, ખર્ચા છે તેથી અહીંયા આપણે લખી શકીએ પરચુરણ ખર્ચા. હવાલો છે નથી ને, તો રકમ ક્યાં આવશે? 12. કેટલી છે? 1500. હાલો પછી હવાલો છે? ઓકે, હાલો તો અંદર. નેક્સ્ટ, ભાડાપટ્ટાનું મકાન, મકાન કંપનીની મિલકત કહેવાય. મિલકત ક્યાં હોય? મિલકત લેણામાં. હવાલો છે? યસ. કેટલી છે ભાડાપટ્ટાનું? 7,000. હવે એ તમને ઓમ હવાલો આપેલો છે, કેવો? આંતરિક હવાલો. બરાબર, 7,000 તમને એ 4 વર્ષ માટે આપેલા છે, તો આપણે તો 1 વર્ષનું જોવાનું હોય, તો 7,000 ભાંગ્યા 4 કરો, જોઈને કેટલા આવે? 1750. શું કરવાનો હોય તમારે? માંડી વાળવાનો, એટલે ઘસારો. 1750, 1750 માઇનસ કરો એટલે બારે કેટલા જશે? કયો જોઈન? 5,250. હાલો બીજી એન્ટ્રી ક્યાં આવશે? કયો જોઈન? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કેમ કે ભાડાપટ્ટાનું મકાન મકાન કંપનીની શું કહેવાય? મિલકત કહેવાય. મિલકતમાં ઘસારો, ઘસારો એટલે નુકસાન, નુકસાન હંમેશા શું હોય? ઉધાર હોય. રેડી? તો આપણે અહીં લખી નાખીએ ઘસારો શેનો? તો કે મકાન. કેટલો છે? 1750. આખે આખા જેટલા જેટલા ઘસારા આવે ને ટોટલ આપણે ડાયરેક્ટ બહાર લેશું. રેડી? હાલો એના પછી બીજું શું આપેલું છે? પાઘડી. બરાબર, પાઘડી એ પણ તમારે બેઠે બેઠી ન્યાય મૂકી દેવાની હોય. પ્રવેશ નિવૃત્તિનું ચેપ્ટર હોય તો વેચણી થાય, આમાં વેચણી થાય નહીં, એટલે એ તમને જ્યાં આપી છે ન્યાય, આપણને ખબર છે પાઘડી કંપનીની મિલકત છે. કેટલી છે પાઘડી? 40,000. હાલો પછી વેપાર ખર્ચ, ખર્ચા હંમેશા શું હોય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હાલો વેપાર ખર્ચ કેટલા છે? 12,500. હાલો પછી ભાડું અને વેરા, એ પણ કંપનીનો શું કહેવાય? ખર્ચો. ખર્ચો તો ઉધાર. હવાલો છે અને કેટલા છે? 5,000. હાલો પછી નેક્સ્ટ, આવક માલ ગાડા ભાડું. જો બે પ્રકારના ગાડા ભાડા છે, એક આવક માલ ગાડાડું અને એક જાવક માલ ગાડા ભાડું. જો આવક માલ ગાડા ભાડું કીધું હોય તો એ વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, અને જાવક માલ ગાડા ભેડું કીધું હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. વેપાર ખાતું એટલે શું? તો વેપાર ખાતાની અંદર જે કંપનીમાં ખરીદી થતી હોય ને, ખરીદીને લગતા ખર્ચા કે ખરીદીને લગતી કોઈ આવક હોય એ તમારી વેપાર ખાતામાં લેવાની હોય, અને કોઈ પણ રીતે ગયેલો માલ વેપાર ખાતાની જમા બાજુ આવે. તો અહીંયા તમને આવક માલ ગાડા ભાડું આપ્યું છે, તો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ લેશું. કેટલું છે? 400. હાલો પછી બેંક વ્યાજ. તો બેંક વ્યાજ એ પણ કંપનીનો શું કહેવાય? ખર્ચો. ખર્ચો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કેટલું છે? હાલો પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ એ પણ કંપનીનો શું કહેવાય? ખર્ચો. એટલે ખર્ચો પણ ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જગ્યા વહીતી નહીં. કેટલું છે? 800. હાલો પછી પગાર. પગાર, પગાર અને મજૂરી બે અલગ અલગ છે. જો મજૂરી તમને આપી હોય ને તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવે, અને પગાર આપ્યો હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. રેડી? પગારમાં હવાલો છે ને? કેટલું છે? હાલો પછી મજૂરી. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ. રેડી? હવાલો છે એમાં નથી, તો રકમ બારે કેટલી? 14,000. હાલો પછી
અગાઉથી ચૂકવેલ વિભવ, અગાઉથી જે ચૂકવેલું હોય વર્તમાન માટે શું હોય, આવક હોય, અને આવક તરીકે ઉધારેન થઈ મિલકત લેણા. આવક હંમેશા શું હોય, જમા હોય, ખર્ચા હંમેશા શું હોય, ઉધાર હોય. પણ આ એક જ ખાતું કે સરવૈયું એવું છે કે ત્યાં આવક શું છે, ઉધાર છે, અને ખર્ચા શું છે, જમા છે. રેડી? એટલે આપણે લખશું અહીંયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે, 200. હાલો, પછી ઉધાર બાજુનું બધું ઉધાર આવી ગયું, જોઈ લ્યો. ઉધાર બાકીની એન્ટ્રી બધા ખાતામાં ઉધાર આવે છે, બધા જ ખાતામાં ઉધાર. મિલકત લેણા એટલે ઉધાર, નફા નુકસાન ખાતાનું ઉધાર, વેપાર ખાતામાં ઉધાર. પણ વેપાર ખાતાની જમા બાજુએ પણ એક એન્ટ્રી આવી છે, જમા બાજુ માઇનસ એન્ટ્રી, માઇનસ એન્ટ્રી જમા બાજુ એટલે ઉધાર એન્ટ્રી કહેવાય. રેડી? હાલો, હવે જમા બાકી છે એ બધી ક્યાં આવશે? જમામાં તો સૌપ્રથમ વાર તમને મૂડી અને રામ અને શ્યામને આપી છે તો ખબર જ છે મૂડી તો ક્યાં આવે, મૂડી ખાતામાં. બાકી આગળ લાવીએ. રેડી? હાલો, કયો જન કેટલી છે? 80,000 અને હાલો, પછી લેણદારો કંપનીનું દેવું કહેવાય, મૂડી દેવા, મૂડી દેવા એટલે જમા, તો જમા બાકી થયું. લેણદારો કેટલા છે? 35,000. હવાલો નથી ને? નથી. હાલો, પછી ખરીદ માલ પરત છે ઉધાર બાજુ, ઉધાર બાજુ માઇનસ એન્ટ્રી, ઉધાર બાજુ માઇનસ એટલે એન્ટ્રી કેવી કહેવાય? જમા. કેટલી છે? 1,500. પછી બેંક ઓવરડ્રાફ્ટ, એ પણ કંપનીનું દેવું છે, મૂડી દેવા. કેટલું છે? 8,000. હાલો, પછી વેચાણ, તો વેચાણ તો તમને ચોખ્ખું દેખાય છે ક્યાં છે, વેપાર ખાતાની જમા બાજુ. કેટલું છે? 78,150. હવે જો અહીંની એન્ટ્રી અહીં નહીં બતાવી દેવાય. રેડી? હાલો, 78,150 માંથી 1,000 જાય તો વધે કેટલા? 77,150. રેડી? પછી 25,000 માંથી ખરીદી 60,000 માંથી ખરીદ પરત 1,500 માઇનસ કરો એટલે 58,500. રેડી? 58,500 બાયરે, અને શરૂઆતનો સ્ટોક આવે બાયરે લઈ લેવાય 25,000. હાલો, પછી નેક્સ્ટ, પછી શું આપેલું છે? ગાલખા દેનામાં જમા બાજુ આપેલી છે. જો તમારે એને નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવું હોય તો તમે લખી શકો, પણ આ જે ગાલખાદનું ફોર્મેટ છે એમાંથી એને શું કરવાની હોય? માઇનસ કરવાની હોય. ગાલખાદનું ફોર્મેટ આખું આવી રીતના બને, ગાલખાદ કાચા સરવૈયાની, ગાલખાદ હવાલાની પ્લસ કરવાની હોય, પ્લસ ગાલખાદ અનામત હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયા. તો આ તમને જે આપણે ભણી છે કયું સરવૈયું છે? કાચું સરવૈયું. અને કાચા સરવૈયાની ગાલખાદ આપણને આપી છે કેટલી છે? તો કે 700 રૂપિયા. તો એ આના ટોટલમાંથી માઇનસ થશે. ફરીથી ગાલખાદ બી હશે, ગાલખાદ અનામતે બી હશે, એક કાચા સરવૈયાની ગાલખાદ અને એક હવાલાની. અને ગાલખાદ એ બંને છે, એક હવાલાની અને એક કાચા સરવૈયાની. ગાલખાદ ગાલખાદ બંને પ્લસ થશે, એ પછી કાચા સરવૈયાની હોય કે હવાલાની હોય. ગાલખાદ અનામત જે કાચા સરવૈયાની છે એ શું કરવાની હોય? માઇનસ કરવાની હોય. પણ ગાલખાદ અનામત જે હવાલાની છે એ ટોટલમાં શું થશે? પ્લસ થશે. રેડી? હાલો, પછી શું આપેલું છે? મજૂરીના બાકી દેવા. તો મજૂરીના બાકી દેવા છે એ ક્યાં આવશે? તો આપણને ખબર છે, મૂડી દેવા. મજૂરીના બાકી દેવા, દેવા શબ્દ ચોખ્ખો આપ્યો છે એટલે કંપનીનું દેવું હોય. કેટલા છે? 1,000. હાલો, પછી ગીતાની 8% લોન, લોન હંમેશા ક્યાં હોય? કંપનીનું દેવું કહેવાય, મૂડી દેવા. ગીતાની 8% લોન કેટલી છે? 15,000. હાલો, પછી એમાં કઈ તારીખ બારીખ મેન્શન છે? તો તારીખ મેન્શન હોય એટલે તરત ને તરત એનો હિસાબ કરી નાખવાનો. રેડી? હાલો, ગીતાની 8% લોન છે. હવે એ તમે કેવી રીતના કેલ્ક્યુલેટ કરશો? તો પહેલાં તો 8% તમને કીધું છે, બરાબર. અને એમાં તમને જો તારીખ આપેલી છે, તારીખ કઈ છે? 1/10/2016. હવે આપણું એન્ડિંગ યર કયું છે? 31/3/2017. તો આ વર્ષની શરૂઆત ક્યારે થઈ હોય? 1/4/2016. તો 1/4/2016 થી એને ક્યાં લગી કામ કર્યું છે? 1/10. તો જો
एक चार એટલે એક મહિનો એક પાંચ એક છ એક સાત એક આઠ એક નવ અને એક દસ ટોટલ કેટલા થયા જોવો જોઈએ સાત પણ દસમા મહિનાની પહેલી તારીખ આપી છે એટલે દસમો મહિનો અહીં કેલ્ક્યુલેટ થાય નહીં તો ટોટલ એટલે કેટલા મહિના કંપનીની અંદર કામ કર્યું છે છ મહિના તો એને છ મહિનાનું વ્યાજ દેવાનું હોય કઈ રીતે જો 8% તો તમને કીધા છે લોન કેટલી છે તો કે 15000 15000 ગુણ્યા 8 ભાંગ્યા 100 કેટલા આવ્યા 1200 આઈ થિંક 1200 આવે ને 1200 પણ આ 1200 છે એ તમારું શું થયું આખે આખા વર્ષનું વ્યાજ થયું પણ તમારે તો કેટલા મહિનાનું વ્યાજ દેવાનું છે 6 મહિનાનું તો 1200 ગુણ્યા 6 ભાંગ્યા 12 કેટલું આવ્યું 600 અને એમ ન ખબર પડે તો આખા વર્ષનું 1200 હોય તો 6 મહિનાનું કેટલું હોય 600 રેડી જગ્યા થોડી ઓછી એના કારણે નોંધ બધી રાખે રેડી હાલો ગીતાની લોન છે લોન પરનો વ્યાજ એના માટે આવો કોઈ એટલે વ્યાજ કેટલું 600 એટલે બારે કેટલા જશે 15600 હાલો એક એન્ટ્રી કેવી આપી જમા બીજી એન્ટ્રી કેવી હોય ઉધાર અને એમ ન ખબર પડે તો ગીતાની લોન પરનું વ્યાજ એ કંપની માટે શું કહેવાય ખર્ચો ખર્ચા તરીકે ઉધાર ક્યાં હોય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હાલો પછી દેવી મંડી તો એ તો ખબર જ છે ક્યાં આવે કેટલા છે 200 આ લેણદારો લેણી ઊંડી દેવાદારો દેવી ઊંડી કેમ યાદ રહી તો સમજાય છે ને દેવાદારો જો અહીંયા આપણને કીધું છે લેણદારો બરાબર તો અહીંયા દ આપ્યું છે દ સાથે લ બરાબર લ સાથે દ દ સાથે પાછો લ અને લ સાથે પાછો દ એ રીતના કોમ્બિનેશન યાદ કરી લેવા અને એમ ન ખો પણ દેવી હુંડી દેવાના દેવાના એટલે તમારું દેવું લેણી ઊંડી લેવાના લેવાના એટલે તમારી આવ રેડી હવે આ તમારું આખે આખું પાકો સરવાળું જે જૂનું હતું એ આપણે નવામાં મૂકી દીધું જમા એન્ટ્રી બધી જમામાં ઉધાર એન્ટ્રી બધી ઉધારમાં હવે તમારે વારો કેનો લેવાનો છે હવાલાનો બરાબર તો દરેક હવાલાની કેટલી એન્ટ્રી હોય બે એક ઉધાર અને એક જમા હાલો સૌ પ્રથમવાર તમને પહેલાં શું આપેલું છે આખર સ્ટોક રૂપિયા 45000 છે કે જેની બજાર કિંમત 10% વધુ છે તો બજાર કિંમતથી કોઈ મતલબ નથી આપણને 45000 આખર સ્ટોકની કિંમત આપેલી છે તો 45000 આપણે લખવાના રહેશે તો આખર સ્ટોકની બે એન્ટ્રી સ્ટોક તમારા માટે શું કહેવાય કંપનીની મિલકત કહેવાય તો મિલકત ક્યાં આવે ઉધાર તરીકે તો કે મિલકત લેણા આખર સ્ટોક કેટલો છે 45000 એક ઉધાર એન્ટ્રી આપી અને એક જમા તો જમા એન્ટ્રી તરીકે જો વેપાર ખાતાની જમા બાજુ આ એક ખાસ યાદ રાખો કે આખર સ્ટોકની બીજી એન્ટ્રી છે એ ક્યાં આવશે વેપાર ખાતાની જમા બાજુ કેટલો છે 45000 હવે મેં એમને તમને શરૂઆતમાં કીધું હતું કે વેપાર ખાતાની જમા બાજુ શું આવે કોઈ પણ રીતે ગયેલો માલ તો આખર સ્ટોક એ આ વર્ષ માટે છે ને નેક્સ્ટ યરમાં તો એ શરૂઆતનો સ્ટોક થઈ જશે કેમ કે એમને આપણે પૈડો ન રાખીએ આપણે કોઈ પણ ધંધો લઈને બેઠા હોય બરાબર તો એની અંદર કોઈ વસ્તુ કે પૈસા વધે તો એ આપણે કંઈ નાખી તો નથી દેવાના નવા વર્ષમાં પાછું આપણે કરી નાખશું રેડી એટલે આખો સ્ટોક છે એ ડાયરેક્ટ 15000 વેપાર ખાતાની જમા બાજુ થઈ જશે 45000 છે રેડી હાલો નેક્સ્ટ બીજું હાલો બીજા વાલની આપણે વાત કરીએ તો બીજો વાલો શું છે તો કે ભાગીદારોને મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે અને ઉપાડ પર 10% લેખે વ્યાજ કરવાનું છે હવે અહીં તમને કીધું છે ભાગીદારની મૂડી પર 5% વ્યાજ તો આપણને ખબર છે ભાગીદારની મૂડી પર 5% વ્યાજ ભાગીદાર માટે શું હોય આવક હોય અને પેઢી માટે શું હોય નુકસાન હોય બરાબર તો મૂડી પર વ્યાજ એની મૂડી લખી છે નીચે લખી નાખવાનું હાલો 5% કરો જોઈએ 8000ના 10% એટલે 8000 એના અડધા એટલે 4000 થશે રેડી 7000ના 7ના અડધા 3500 ભાગીદાર માટે આવક આવક એટલે જમા હવે મૂડી પર વ્યાજ છે એ નફા નુકસાન ખાતે નહીં પણ નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરવાનું છે તો નફા નુકસાનની ફાળવણી ખાતું તમને અહીં આપેલું છે મોસ્ટ ઓફલી નફા નુકસાન ફાળવણી ખાતામાં બે જ એન્ટ્રી આવશે શું એક મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ ક્યારેક કોઈ કમિશન બમિશન દેવાનું હોય તો એ આમાં આવે હવે મેં શું કીધું કે મૂડી પર વ્યાજ છે એ કંપની માટે શું કહેવાય નુકસાન કહેવાય નુકસાન એટલે અહીંયા
મૂડી પર વ્યાજ નુકસાન ઉધાર હોય ને મૂડી પર વ્યાજ બંનેનું નામ લખી નાખવાનું રામ રામના કેટલા છે 4000 અને 3500 ટોટલ ડાયરેક્ટ 12 7 રેડી નેક્સ્ટ હવે ઉપાડ પર કેટલું કીધું છે ઉપાડ પર 10% લેખે વ્યાજ ભરવાનું છે તો ઉપાડે તમને અહીં આપેલો છે તો લખી નાખવાનું ઉપાડ પર વ્યાજ 10% લેખે 1800 થશે 1 મિનિટ નીકળી જાય એટલે 10% 1800 પછી 1 મિનિટ આમાં કાઢ નાખો 1600 રેડી એક એન્ટ્રી ઉધાર અને એક એન્ટ્રી જમા કોઈ તમે કોઈ જગ્યાએથી ઉપાડ કર્યો એના પર તમારે વ્યાજ ચૂકવવાનું હોય તો તમારા માટે શું થયો એ ખર્ચો ખર્ચો એટલે ઉધાર સામેવાળા વ્યક્તિ માટે એ આવક સામેવાળો વ્યક્તિ એટલે અહીંયા કોણ તો કે પેઢી પેઢીમાં એટલે આવક આવક મીન્સ જમા રામના કેટલા છે તો કે 1800 ટોટલ 34 રેડી હાલો એના પછી નેક્સ્ટ યંત્ર પર 10% અને ફર્નિચર પર 5% લેખે ઘસ આ તો સાવ સહેલા આવેલ છે પ્રવેશના ચેપ્ટરમાં નિવૃત્તન ચેપ્ટર આપણે કેટલા દાખલા ગણ્યા રેડી યંત્ર પર 10% ઘસારો તો યંત્ર તમને અહીંયા આપેલું છે એના 10% ઘસારો કહો 20000ના 10% એટલે 1 મિનિટ નીકળી જાય 2000 રેડી એટલે 12 દિવસે 18000 એક એન્ટ્રી આપણે કેવી આપી ઉધાર ઉધાર બાજુ માઇનસ એટલે જમા એન્ટ્રી થઈ અને એમ ન આવડે તો યંત્ર છે એ કંપનીની શું કહેવાય મિલકત કહેવાય મિલકત ઘટે એટલે નુકસાન નુકસાન એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને એમ ન આવડે તો માઇનસ એન્ટ્રી કેટલી બાજુ છે ઉધાર બાજુ શાંતિથી સાંભળજો કે માઇનસ એન્ટ્રી કેટલી બાજુ આપેલી છે ઉધાર બાજુ તો બીજી એન્ટ્રી ઉધાર બાજુ જ આવે માઇનસ એન્ટ્રી જો જમા બાજુ આપી હોય તો બીજી એન્ટ્રી શું આવે જમા જ આવે એટલે માઇનસ ઓપ્શન યાદ રાખવા માઇનસ ક્યાં આપી છે તો કે ઉધાર તો બીજી એન્ટ્રી ઉધાર માઇનસ ક્યાં આપ્યું છે જમા તો બીજી એન્ટ્રી જમા રેડી તો અહીં ઘસારાનું સરસ મજાનું ફોર્મેટ આપેલું છે અહીંયા આપણે એડ કરી દઈ શું તો કે યંત્રો 2000 રૂપીસ હાલો નેક્સ્ટ બીજું તમને શું આપેલું છે ફર્નિચર ફર્નિચર ઉપર પણ કેટલું કીધું છે આપણને 5% ફર્નિચર ઉપર 5% આપણને કીધેલું છે રેડી તો 800 એટલે 400 રૂપિયા થશે ઘસારો 400 એટલે 12 કેટલા જાય 7600 હાલો યંત્રમાં જેવું છે તેવું જ અહીંયા થશે રેડી ફર્નિચર 400 હાલો નેક્સ્ટ દેવાદાર પર ગાલખા દનામાં 5% રાખો બરોબર દેવાદારો તમને સરસ મજાના આપેલા છે માઇનસ ગાલખા અનામત કેટલી કીધી છે 5% એટલે 10% 4500 2450 રેડી એટલે 2250 માઇનસ કરો જો કેટલા વધે 42750 હાલો હવે કયો છે ને બીજી એન્ટ્રી ક્યાં આવશે નફા નુકસાન ખાતાની ઉધાર ચોખ્ખું અહીંયા જો ફોર્મેટ આપેલું છે મેં તમને ગાલખાદ અનામત હવાલો છે તેથી હવાલાની કેટલી તો કે 2250 રેડી હાલો નેક્સ્ટ એના પછી ચૂકવવાના બાકી ખર્ચા પગાર રૂપિયા 500 પરચુણ ખર્ચા 150 અને ભાડું પણ 150 આપેલું છે પગાર તમે ઉપર લખેલો છે એમાં ચૂકવવાનું છે તેથી રૂપિયા 500 શું થશે પ્લસ વધારો કેટલા 500 એટલે 12 કેટલા જશે 15500 હાલો ખર્ચા તરીકે ઉધાર એન્ટ્રી આપી દીધી ખર્ચા તરીકે જમા ખર્ચાય છે અને જમા છે એક જ હોય ક્યુ મૂડી દેવા બીજું એક એન્ટ્રી ક્યાંય આવે નહીં ચૂકવવાના બાકી પગાર કેટલો છે તો કે 500 હાલો નેક્સ્ટ બીજું શું આપેલું છે પરચુરણ ખર્ચા 150 ખાતા બંધ કરી દઈએ તો સૌ પ્રથમવાર બધાને ખબર છે પહેલાં કયું ખાતું બંધ કરવાનું હોય તો કે વેપાર ખાતું વેપાર ખાતામાંથી જે જવાબ આવે ક્યાં લઈ જવાનું હોય નફા નુકસાન ખાતે નફા નુકસાન ખાતામાં જે જવાબ આવે ક્યાં લઈ જવાનું હોય નફા નુકસાન ફાળવણી ખાતે નફા નુકસાન ફાળવણીમાં જે જવાબ આવે ક્યાં લઈ જવાનું હોય ભાગીદારના મૂડી ખાતે મૂડી ખાતામાં જે જવાબ આવે ક્યાં આવે રેડી તો સૌ પ્રથમવાર વેપાર ખાતું બંધ કરો તો દેખીતી રીતે આપણને ખબર પડે છે કેટલી બાજુનો સરવાળો વધારે બતાવે છે જમા બાજુનો જમા બાજુનો કેટલો વધારે છે કરો જોઈને કેટલો થાય છે 1,22,200 150 હાલો 1,22,150 માંથી ઉપરનું માઇનસ કરો તો કેટલા વધે છે 2,450
વેપાર ખાતામાં જે જવાબ મળે એને કહેવાય કાચો નફો. જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એને કહેવાય કાચી ખોટ. નફો છે એટલે જમા બાજુ આવે કેટલો 24,250. હાલો આમાં તો દેખી રીતે ખબર જ છે કે ઉધાર બાજુનો જ સરવાળો વધારે થાય કેમ કે આલી બાજુ તો એક જ રકમ છે. હાલો ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય છે કયો જોઈન. ઉધાર બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો 32,050. 32,050 માંથી ઉપરનું માઇનસ કરો તો કેટલા વધે છે 7,800. 7,800 જે મળ્યા એને કહેવાય હવે ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે એને શું કહેવાશે ચોખ્ખી ખોટ. જો જમા બાજુનો સરવાળો વધારે હોય તો એને શું કહેવાય ચોખ્ખો નફો. ખોટ છે એટલે નફા ભાગીદારના પહેલા નફા નુકસાન ફાળવણી પહેલાં ઉધારમાં આવી જશે. ખોટ છે એટલે 7,800. હાલો આમાંય તમને ખબર છે ઉધાર બાજુનો સરવાળો વધારે છે બરો જોઈન. 7 × 7 = 14 એટલે 14,000 15,300. તો અહીંયા 15,300 અહીંયા 15,300 15,300માંથી ઉપરનું માઇનસ કરો 11,900. આ તમારું આવ્યું વહેંચણી પાત્ર ખોટ. ઉધાર બાજુનો સરવાળો વધારે છે ને. હાલો 11,900 ને વહેંચો જોઈને એના નફા નુકસાનના પ્રમાણમાં. જો નફા નુકસાનનું પ્રમાણ તમને દાખલામાં આપેલું છે 6:4. હાલો વેચો જોઈને રામને કેટલા આવે છે 7,140. પછી કેટલા 4,760. ખોટ છે એટલે ભાગીદારના મૂડી ખાતે કઈ બાજુ આવે ઉધાર બાજુ. જો આવક હોત તો જમા બાજુ. આવક એટલે કે નફો એને કહેવાય વહેંચણી પાત્ર નફો. પહેલામાં કેટલું હતું 7,140 અને ઓમાં 84,000 માંથી ઉપરનું બધું માઇનસ કરો. હાલો ફટાફટી 57,060. હાલો આલી બાજુ 73,500. 73,500 માંથી ઉપરનું માઇનસ કરો જોઈન 51,140. આ કહેવાય બાકી આગળ લઈ ગયા. આ થઈ ભાગીદારોની મૂડી કે જે આપણે અહીંયા લખશું મૂડી ખાતા. હાલો તમે આ ટોટલ મારો ફટાફટી. રામના કેટલા છે તો કે 57,060. શ્યામના તો કે ભાઈ 51,140. હાલો ટોટલ કેટલો થશે બેનો 108,200. હાલો આખે આખો દાખલો પૂરો છે. બંને બાજુનો ટોટલ જોઈ લો જોઈ ઇક્વલ આવે છે તો તમારો દાખલો સાચો. 1,68 રેડી. હાલો 1,68,800. આલી બાજુ પણ 1,68,800. ડન. રેડી. તો આવડો જબરજસ્ત દાખલો અહીંથી વા પણ નજર ન જાતી એવડો દાખલો આપણે ગણ્યો છે. રેડી. ગણવાની ટ્રાય કરવાની વિડીયોને વારંવાર રિપીટ કરીને જોઈજો બરાબર. તો કાંઈક સમજાશે નકર આમાં તો કીચડો દેખાય કાંઈ નકું સમજાય નહીં. આવડો મોટો બોર્ડ છે તોય આપણને જગ્યાની અભાવ છે. દેખો વા અહીંયા આપણે જોઈ શકીએ છીએ. રેડી. એટલે ખૂબ સારો એવો પ્રયાસ કર્યો છે સમજાવવાનો. એકને એક વિડીયો વારંવાર રિવાઇન્ડ કરીને જોઈજો તો કાંઈક સમજાશે બાકી સમજાશે નહીં બરાબર. આપણે
વિભા એકમાં એક દાખલો તો સરસ મજાનો ગણ લીધો છે હવે બીજો દાખલો કેવા ઘણા બધા દાખલા હોઈ શકે પણ મેક્સિમમ એમાં એક પાકું સર્વે હોય કાં તો નફા નુકસાન ખાતું હોય બેમાંથી ગમે એ હોય તો આપણે દાખલો નથી ગણતા પણ આખે આખું પાકું સર્વે શું છે અને નફા નુકસાન ખાતું શું છે એ આપણે સમજવાનું છે તો પહેલા પાકું સર્વે તો આપણને ખબર છે પાકું સર્વે ટોટલ કેટલા ભાગમાં વિભાજિત છે તો કે બે ક્યાં ક્યાં તો કે પહેલું ઇક્વિટી અને જવાબદારી અને બીજું મિલકતો ફરીથી પાકું સર્વે કેટલા ભાગમાં વિભાજિત થયો બે પહેલું ઇક્વિટી અને જવાબદારી અને બીજું મિલકતો હવે પહેલો ભાગ આ અને બીજો ભાગ આ આપણે જગ્યા નથી એટલે બાકી આમ તમારે પેપરમાં કરવાનું છે ને પેપરમાં પૂછે એટલે તમારે શું કરવાનું છે હળંગે હળંગ લખવાનું છે રેડી તો એમાં પહેલો ટોપિક છે ઇક્વિટી અને જવાબદારી પહેલા ટોપિકમાં મૂળ કેટલા ટોપિક છે તો કે ત્રણ બીજા ટોપિકમાં મૂળ ટોપિક કેટલા છે તો કે બે તો હાલો પહેલું સમજીએ પહેલા ટોપિકમાં કેટલા ટોપિક છે તો કે ત્રણ પહેલામાં પેટા ટોપિક કેટલા છે તો કે બે બીજામાં ત્રણ ત્રીજામાં ચાર ફરીથી પાકું સર્વયું કેટલા ભાગમાં વિભાજિત છે તો કે બે ભાગમાં એમાં પહેલો ભાગ શું છે તો કે ઇક્વિટી અને જવાબદારી બીજો ભાગ શું છે તો કે મિલકતો પહેલા ભાગમાં ત્રણ ભાગ બીજા ભાગમાં બે ભાગ પહેલા ભાગમાં કયા ત્રણ ભાગ છે તો કે ભાઈ શેરહોલ્ડરના ભંડોળો બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી પહેલામાં બે બીજામાં ત્રણ ત્રીજામાં ચાર એક બે બે ત્રણ ત્રણ ચાર રેડી તો ચાલુ કરી દઈએ આપણે શું તો કે સૌ પ્રથમ વાર ઇક્વિટી અને જવાબદારીમાં પહેલો ટોપિક કયો છે તો કે શેરહોલ્ડરના ભંડોળો પહેલામાં બે ટોપિક કયા બે ટોપિક તો કે ઇક્વિટી અને શેરમૂડી અને અનામત અને વધારો બીજો ટોપિક શું છે તો કે બિનચાલુ જવાબદારી બીજા ટોપિકમાં પેટા ટોપિક કેટલા તો કે ત્રણ બિનચાલુ એટલે શું તો કે લાંબા ગાળાનું એટલે શું તો કે એક વર્ષ કરતા જેનો સમયગાળો વધારે હોય તે બરોબર તો બિનચાલુ એટલે શું તો કે લાંબા ગાળાના ઉછીના નાણા લાંબા ગાળાની જોગવાઈ અને અન્ય લાંબા ગાળાની જોગવાઈ રેડી જવાબદારી જોગવાઈ અને ત્રીજો ટોપિક છે ચાલુ જવાબદારી ત્રીજાની અંદર કેટલા ટોપિક પડે છે તો કે ચાર પહેલું ટૂંકા ગાળાના ઉછીના નાણા વેપારી દેવા ટૂંકા ગાળાની જવાબદારી અને અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ બંનેમાં જોવો કાંઈ ડિફરન્સ નથી આ બિન ચાલુ છે તેથી લાંબા ગાળાના ઉછી નાણા તો અહીંયા શું આવશે ટૂંકા ગાળાના ઉછીના નાણા અહીંયા લાંબા ગાળાની જવાબદારી તો અહીંયા શું છે ટૂંકા ગાળાની જવાબદારી અન્ય લાંબા ગાળાની જોગવાઈ તો અન્ય ટૂંકા ગાળાની જોગવાઈ ખાલી એક ટોપિક વધ્યો કયો તો કે વેપારી દેવામાં શું આવે તો દ સાથે શું લેવાનું હોય લ લ એટલે શું તો કે લેણદારો લ સાથે પાછો દ એટલે શું લેણદારો પ્લસ દેવી હુંડી એ ક્યાં આવે કંપનીના વેપારી દેવામાં ટૂંકમાં કહેવાનો ભાવ શું છે તો કે આ તમારી થઈ માલિકીની મૂડી થઈ આ થઈ ઉછીની મૂડી પણ કેવી કે જેનો સમયગાળો એક વર્ષ કરતા વધારે છે એટલે બિનચાલુ આ ઉછીની મૂડી છે પણ જેનો સમયગાળો કેવો છે એક વર્ષ કરતા ઓછો છે એટલે ચાલુ જવાબદારી હવે આપણે પાકા સર્વેનો બીજો મેઇન ટોપિક લઈએ તો શું તો કે મિલકતો એની અંદર કેટલા પાર્ટ પડે છે તો કે બે બંનેમાં ટોટલ અંદર પેટા ભાગ કેટલા પડે છે તો કે છ ક્યાં ક્યાં તો કે બિનચાલુ મિલકતમાં પહેલું કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય અદ્રશ્યમાં કઈ કઈ આવી શકે તો કે પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ એ બધી શેમાં આવશે અદ્રશ્ય મિલકતમાં શું છે તો પછી કે લાંબા ગાળાની લોન અને ધિરાણ બિનચાલુ મિલકતો અને અન્ય બિનચાલુ મિલકતો બીજો ટોપિક શું છે તો કે ચાલુ મિલકતમાં શરૂઆત ક્યાંથી કરવાની ચાલુ રોકાણો માલ સામગ્રી વેપારી લેણા રોકડ અને રોકડ સમકક્ષ અન્ય બિનચાલુ અથવા તો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને છેલ્લે આપણે લઈ શકીએ અન્ય ચાલુ મિલકતો આડાવડું થાય તો ચાલે પણ આટલું તો ફિક્સ આવવું જોઈએ અહીંયા શું હતું વેપારી દેવા તો અહીંયા શું આવ્યું વેપારી લેણા વેપારી લ સાથે શું આવશે દ એટલે દેવાદારો દ સાથે પાછો લ દેવાદારો પ્લસ લેણી રેડી તો આ પ્રકારનું તમારું પાકું સર્વયું છે કે જે વિભાગ એકમાં છેલ્લો દાખલો હશે કા પાકું સર્વયું હોઈ શકે કાં તો નફા નુકસાન ખાતું હોઈ શકે બંનેમાંથી કોઈ એક હશે રેડી તો સૌ પ્રથમ વાર પાકું સર્વે પૂછાય તો બેઠું આખું લખી નાખવાનું શું તો કે પાકા સર્વેના બે ભાગ છે કયા બે ભાગ તો કે ઇક્વિટી અને જવાબદારી બીજું મિલકતો બરાબર ઇક્વિટી અને જવાબદારી પહેલા ભાગમાં કેટલા ટોપિક તો કે ત્રણ બીજા ભાગમાં કેટલા ટોપિક તો કે બે ક્યાં ક્યાં તો કે શેરહોલ્ડરના ભંડોળો બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી પહેલા ટોપિકમાં બે બીજા ટોપિકમાં બે ત્રીજા ટોપિકમાં ત્રણ મિલકતો છે તો બંનેમાં કેટલા ટોપિક પડે છે તો કે એક પહેલા ટોપિકમાં છ બીજા ટોપિકમાં છ એટલે બંનેમાં ટોટલ કેટલા ટોપિક પડે છે છ રેડી એકવાર શાંતિથી વિડીયોને રિવાઇન્ડ કરીને જોતું રહેવાનું મગજમાં શાંતિથી સાંભળવાનું એટલે પેપરમાં શાંતિથી આવડી જાય રેડી એક આ પાકું સર્વે હોઈ શકે કાં તો નફા નુકસાન ખાતું હોઈ શકે નફા નુકસાન ખાતું સાવ સહેલું
સૌ પ્રથમવાર પહેલા તમારે હેડિંગમાં શું લખી લેવાનું કામગીરીમાંથી ઉપજ કે જેને આપણે શું કહી છીએ વેચાણ વેચાણ એટલે કંપનીની આવક રેડી તો આવક પહેલા લખી લેવાની પછી બીજી આવકો કોઈ હવે આપણે આખે આખું 11 12 ભણ્યા એટલે ખબર તો પડી જાય કે આને આવક કહેવાય તો જે બીજી અન્ય પ્રકારની આવક હોય છે મળવાની બીજા ટોપિકમાં ઈ બેયનો સરવાળો ક્યાં જવા દનો છેલ્લા ખાનામાં રેડી પછી અલગ અલગ પ્રકારના ખર્ચાઓ લેવાના છે એક્ઝામ્પલ તરીકે ખરીદી છે સ્ટોકમાં ફેરફાર ડાયરેક્ટ ન આપ્યું હોય તો શું આપ્યું હોય શરૂઆતનો સ્ટોક માઇનસ આખર સ્ટોક ઈની આવશે નાણાકીય પડતર કેવી હોઈ શકે કે બજારમાંથી તમે ઉછીના પૈસા લઈ આવ્યા છો એના ઉપર તમે વ્યાજ ચૂકવ્યું છે બરોબર એની વધારાની રકમ ચૂકવી છે એક્ઝામ્પલ તરીકે ડિબેન્ચર પરનો વ્યાજ લોન પરનો વ્યાજ બરોબર કે જે તમે પૈસા લઈ આવ્યા છો એના ઉપર તમે ખર્ચો કર્યો છે એમ આવશે નાણાકીય પડતરમાં પછી ઘસારો કર્મચારીના લાભના ખર્ચા તો કર્મચારીનો પગાર હોય મજૂરી હોય એનું કમિશન હોય તો એ બધું શેમાં આવશે કર્મચારીના લાભના ખર્ચા મને ઘસારા તો ખબર પડી જાય યંત્ર પર ઘસારો ફર્નિચર ઘસારો એમ આવશે વપરાયેલ માલની પડતર ડાયરેક્ટ આપી હોય અને બીજા અન્ય કોઈ પણ પ્રકારના ખર્ચાઓ છે એ ક્યાં આમાં લેવાના રેડી ટૂંકમાં કહેવાનો ભાવ શું છે કે ઉપર વેચાણ એની સાથે અન્ય આવકો એનો ટોટલ છેલ્લા ખાનામાં પછી અહીંયા બધાય ખર્ચા એનો ટોટલ છેલ્લા ખાનામાં રેડી તો ઉપર જે તમને આવકો આપેલી છે એમાંથી ખર્ચાને શું કરવાના છે માઇનસ કરવાના છે ખર્ચા માઇનસ કરતા જે જવાબ આવે એને શું કહેવાય આવકવેરા પહેલાનો નફો ઉપર જે આવકો આપેલી છે એ આવકમાંથી ખર્ચાને શું કરવાના છે માઇનસ કરવાના છે જે જવાબ આવે એને શું કહેવાય આવકવેરા પહેલાનો નફો અને તમને આવકવેરાની જોગવાઈ આપી હોય જેમ કે 30% 50% એને એમાં શું કરી નાખવાની માઇનસ કરી નાખવાની અને માઇનસ કરતા જે જવાબ આવે એને શું કહેવાય આવકવેરા પછીનો નફો એટલે ઇઝી છે કાંઈ અઘરું છે નહીં ફરીથી વિડીયોને રિવાઇન્ડ કરીને એક ને એક વસ્તુ વારંવાર જોશો એટલે દાખલો આવડી જશે રેડી તો ઘણા બધા સહજ પ્રયાસથી આપણે વિડીયો દ્વારા પેપરનું એનાલિસિસ કરેલું છે જો સારું લાગે તો વિડીયોને શેર કરો ને આવો નવો સપોર્ટ કરતા રહ્યો થેન્ક યુ